મિત્રો હું આપનારું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ સુરતમાં સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈએ પોલીસના નો ડ્રગ કેમ્પિયનમાં વધુ એક સફળતા મળી છે સારોલી વિસ્તારમાંથી પોલીસને શંકાસ્પદ વ્યક્તિ પાસેથી એક છસો પચાસ કિલો એમડી ડ્રગ મળી આવ્યો પોલીસને ચકમો આપવાની ઘણી કોશિશ કરનાર આ આરોપીને ડ્રગ સાથે ઝડપી લીધો છે આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક કરોડ સાહીઠ લાખ જેટલી થાય છે સુરતને ડ્રગના દૂષણથી મુક્ત કરવાના હેતુથી છેલ્લા ઘણા સમયથી પોલીસે નો ડ્રગ કેમ્પિયન શરૂ કર્યું છે જેમાં આજે એક ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે શહેરના સારોલી વિસ્તારમાંથી પોલીસે અફઝલ ઉર્ફે ગુરુ સુબ્રત અલી સૈયદ નામના ઈસમને રોકીને એની તલાશી લેતા તેની પાસેથી એક પોઈન્ટ છસો પચાસ કિલો એમડી ડ્રગ મળી આવ્યું હતું જેની માર્કેટ વેલ્યુ એક કરોડ સાહીઠ લાખ રૂપિયા જેટલી થાય છે પોલીસે અત્યાર સુધીમાં જેટલા પણ એમડી ડ્રગના કેસ ઝડપી પાડ્યા છે આ મોટો જથ્થો હોવાનું પણ પોલીસે પોલીસે જણાવ્યું છે અત્યારે અફઝલને ડ્રગ સહિત સુરતમાં કોને આ ડ્રગનો જથ્થો પહોંચાડવાનો હતો તે સહિતની બીજી ઘણી બાબતોની તપાસ કરી રહી છે સુરત પોલીસ કમિશનરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સુરતને ડ્રગના દૂષણથી મુક્ત કરવા હર સંભવ કોશિશ કરવામાં આવશે એક જણાતા એની પૂછપરછ એની ઝડપી કરતાં એના પાસેથી એક કિલો ને છસો સિત્તેર ગ્રામ એમડીનો જથ્થો મળી આવેલ પહેલાં આરોપીએ પોલીસને ચકમા દેવા માટે વાત કરી કે આ ફિટકડી છે પરંતુ આ પોલીસ કોન્સ્ટેબલે બહુ ધ્યાનથી કાળજીથી સાવચેતીપૂર્વક એમના અધિકારીઓને બોલાવીને પછી એફએસએલને બોલાવીને ચકાસણી કરાવતા મિથાઇલ ડાઇ ઓક્ઝિલિન મેથેફ્ટાઇમાઇન ડ્રગ હોવાનું કન્ફર્મ થયેલ આ કેસ કરવામાં આવ્યા છે જેને માર્કેટ પ્રાઇસ એક કરોડ સાઠ લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે સુરત શહેરમાં એમડીના એટલા મોટા જથ્થાનો આ સૌથી મોટો કેસ છે જે ઇસમ આ ડ્રગ સાથે પકડાયેલ છે એનું નામ છે અફઝલ ઉર્ફે ગુરુ સન ઓફ સુબ્રત અલી સૈયદ આ મૂળ મુંબઈમાં એના પરિવાર રહેતા હતા પરંતુ પછીથી આ લોકો મુંબઈમાં સેટ થયા મુંબઈથી એને ડ્રગ આપનારના નામ પણ એને વાત કરી છે જે ઈસમે ડ્રગ આપી છે એના બાપુજી પણ અત્યારે જેલમાં હોવાનું પોલીસને જાણવા મળેલ આ તમામ ડ્રગના રેકેટ સાથે સંકળાયેલ ઈસમો છે ઊંડી તપાસ થાય કેમ કે બીજા રાજ્ય સુધી જવાની મહેનત કરવાની જરૂર છે એટલા માટે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચના અનુભવી અધિકારીઓને સોંપી દેવામાં આવી છે જે કોઈ આમાં સંડાયેલ છે આ તમામની ધરપકડ કરવામાં આવશે પરંતુ

અત્યાર સુધી બધાએ જોયું હશે કે એમ્બ્યુલન્સમાં બીમાર દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા હોય છે જેના કારણે ક્યાંય પણ એમ્બ્યુલન્સને રોકવામાં નથી આવતી અને સાયરનનો અવાજ સાંભળીને વાહન ચાલકો એમ્બ્યુલન્સને સાઈડ પણ આપી દેતા હોય છે માટે જ હવે ગેરકાનૂની કામોમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ થવા લાગ્યો છે આવો જ એક કિસ્સો સુરતના કામરેજ ખાતે પ્રકાશમાં આવ્યો છે જેમાં પચ્ચીસ કરોડ એંસી લાખ રૂપિયાની ડુપ્લિકેટ ચલણી નોટો લઈને હિતેશ કોટડીયા નામનો વ્યક્તિ જી જે એટીન ક્યુ એટ નાઇન વન ટુ નંબરની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લખેલી એમ્બ્યુલન્સમાં રાજકોટથી જામનગર થઈ સુરત લાવ્યો હતો પોલીસે બાતમીના આધારે આ એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો પોલીસ પૂછપરછમાં હિતેશે એવું જણાવ્યું હતું કે આ ડુપ્લિકેટ નોટો ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે લવાઈ છે હાલમાં પોલીસે આ તમામ ડુપ્લિકેટ ચલણી નોટો કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે અને ખરેખર આ નોટો લાવવાનો હેતુ શું હતો અને આ બધી નોટો ક્યાં છપાઈ હતી કોઈ ગુનાહિત કાવતરું તો નથી આ મુવમેન્ટમાં સાથે જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાનો હેતુ પણ તપાસનો એક વિષય છે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફને બાતમી મળેલ કે અમદાવાદથી આવતી એક એમ્બ્યુલન્સ જી જે અઢાર યુ એઇટ નાઇન વન ટુ એ ગાડીમાં નકલી નોટોનો મોટો જથ્થો છે જેથી કામરેજ પોલીસે શિવશક્તિ હોટલની પાસે નવી પાર્ટી ખાતે નાકાબંધી કરી અને આ એમ્બ્યુલન્સને રોકી ચેક કરતા એમ્બ્યુલન્સમાં પાછળના ભાગે પતરાની છ પેટીમાં કુલ બારસો અને નેવું નોટોના બંડલ બનાવટી ચલણી નોટો જેવું રિસેમ્બ્યુલન્સ આ ધરાવે છે અને આંકડાઓમાં જો કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો પચીસ કરોડ એંસી લાખનું ડિનોમિનેશન થવા જાય છે આ એમ્બ્યુલન્સ ચલાવનાર વ્યક્તિ હિતેશ પરસોત્તમ કોટડિયા જે મોટા વડાડા કાલાવાડ જામનગરના રહેવાસી છે અને દીકરી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવે છે એકતાલીસ વન ડી મુજબની હાલ પોલીસે કાર્યવાહી કરી છે અને ફર્ધર ડિટેલમાં ઇન્ટ્રોગેશન અહીં ડીવાયએસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી અને કામરેજ પોલીસનો સ્ટાફ કરી રહ્યો છે પોલીસ અનેક દિશામાં તપાસ કરી રહી છે આ નોટો ક્યાંથી ક્યાં છપાઈ અને એક જે નોટ છે એમાં ડિનોમિનેશનમાં ઉપર

જેના સીસીટીવીના ફૂટેજ ચેક કરતા ત્રણેય આરોપીઓની ઓળખ થઈ જતા પોલીસે તેમને ઝડપી લીધા હતા અપરાધીઓને પોલીસનો ભય હવે રહ્યો ના હોય એમ રોજ ગંભીર પ્રકારના ગુના બની રહ્યા છે સુરતમાં રોજબરોજ આવાજ ખૂન ચોરી અને લૂંટફાટ સહિતના ગંભીર પ્રકારના ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તાજેતરમાં એવા જ એક ગુનાનો ખુલાસો સીસીટીવીના ફૂટેજ જોઈને પોલીસે કર્યો છે વરાછા કાપુદરા વિસ્તારની આ ઘટનામાં ત્રણ જેટલા અપરાધીઓ ઓફિસમાં સોનાની વીંટી વેચવાના બહાને ઓફિસના કર્મચારીને પિસ્તોલ બતાવીને નીચે પાડી ઓફિસમાં રાખેલી કેશ લૂંટવાનો પ્રયાસ કરતા સીસીટીવીમાં દેખાય છે પરંતુ કર્મચારી લૂંટારુઓને તાબે થયા વગર ચોર જોરથી બુમાબૂમ કરતા લૂંટારુઓ લૂંટ કર્યા વગર ત્યાંથી ભાગી જતા પણ સીસીટીવીમાં દેખાઈ આવે છે આ ઘટનાની પોલીસને જાણ થતા ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ સમગ્ર મામલો સામે આવી ગયો હતો અને ત્યાંથી ભાગી રહેલા ત્રણેય આરોપીની પોલીસે બાતમીના આધારે ઝડપી પાડીને અને એમની પાસેથી એક પિસ્તોલ સહિત છ જેટલા કારતુસ પણ કબજે લીધા છે હવે પોલીસ અપરાધીઓ પાસે અન્ય કોઈ ઘટનામાં સામેલ છે કે નહીં તે બાબતની તપાસ કરી રહી છે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી વર્ગ ચારના કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે ધરણા ઉપર બેઠા છે ત્યારે હડતાળના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ ચારના કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવી હડતાળ ઉપર બેઠા છે ત્યારે શુક્રવારે ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં મહિલાઓ હડતાળમાં જોડાયા હતા અને પગાર વધારો દિવાળી બોનસ સાથે વિવિધ માંગો લઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અમે આયા માસી ને નોકરી કરો છો અમે પગાર માટે વધારે ને માંગતા છે અમે ચાર દિવસ થઈ ગયા હડતાલ પર બેસવા માટે અમારી માંગણી કશું પૂરી નથી કરતા અમારી પગાર વધવાની માંગ છે અમારી શીપ ડ્યુટી જોઈએ છે અમારા રોજ બાર કલાક બગડે છે એમની શીપ ડ્યુટી જોઈએ છે અમારા પગારે વધારે જોઈએ છે અને અમને દિવાળીનો બોનસ જોઈએ છે અમે કલેક્ટર ને રજૂઆત કરેલ છે આરએમઓ ની સાઈન કરેલ છે અમે આરએમઓ ની જાણ કરી બધા સુપરવાઇઝર બધા થ્રી ક્લાસ ફોર ક્લાસ બધા ભેગા થઈને અમે બધી રજૂઆત કરે છે પણ થ્રી ક્લાસ વાળા ધમકી આપી નોકરી પર ચડાવી દીધા અમે ફોર ક્લાસ વાળા બેઠેલા છે અમે પાંચસો માણસ છે બધા ચાર દિવસ થી હડતાલ પર બેલા છે હ બહુ બધા જીવન છે જીવન તમે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પેખેડ ડેમ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સહિત વિવિધ યોજનાઓના વિરોધમાં રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આગામી દિવસોમાં માંગ ન પૂરી થાય તો પશુધન સાથે આદિવાસી સમાજ નેશનલ હાઈવે ઉડતાળીસ ઉપર દસ દિવસ માટે ચક્કાજામ કરવાની આપી હતી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ હેઠળ સૂચિત પેખેડ ડેમના વિરોધમાં પહેલી ભવ્ય રેલી ધરમપુરથી નીકળી હતી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજના નેજા હેઠળ રાજ્યના અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં રેલીનું આયોજન કરીને આદિવાસી સમાજે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વેદાંતા પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ સહિત આદિવાસી વિસ્તારમાં આવનારી વિવિધ યોજનાઓનો વિરોધ નોંધાવ્યો હતો શુક્રવારે વલસાડ શહેર ખાતે ધારાસભ્ય અંતન પટેલની આગેવાનીમાં ચૌદમી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મુખ્ય માર્ગો પર આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકતા રેલી કાઢી વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકારની આદિવાસી વિસ્તારોમાં વિવિધ યોજનાઓ જાહેર કરીને આદિવાસી વિસ્તારના જંગલ જમીન સંપાદન અટકાવવા માંગ કરી હતી પાર તાપી નર્મદા રિવર લિંક સહિતની યોજનાઓ આદિવાસી સમાજને દૂર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કર્યું હતું સાથે જ આગામી દિવસોમાં માંગ ન પૂરી થાય તો દસ દિવસ સુધી નેશનલ હાઇવે ઉડતાળીસ જામ કરવાની ચીમકી આપી હતી સાથે જ કેન્દ્ર સરકાર પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે પ્રોજેક્ટ ભારત માલા જે દક્ષિણ ગુજરાતમાંથી થઈ રહ્યો છે એ પ્રોજેક્ટના વિરોધમાં અમે આ ચૌદમી રેલી વલસાડ જિલ્લા મથકે રાખી છે ચૌદમી રેલીમાં અમારું એક જ સૂત્ર છે કે આ પ્રોજેક્ટો બંધ થવા જોઈએ આદિવાસી જ સમાજની જળ જંગલ જમીન જે લૂંટાઈ રહી છે એના વિરોધમાં આદિવાસી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે આદિવાસી સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે સંસ્કૃતિનો પ્રશ્ન છે ત્યારે તાત્કાલિક અસરથી અમારી જે માગણી છે એ અમારી માગણી શ્વેતપત્રની છે શ્વેતપત્રની પૂરી થવી જોઈએ જો અમારી માંગણી સરકાર ન સ્વીકારશે તો આવનારી વિધાનસભામાં અમે ભાજપને ભગાડીશું આ અમારું આંદોલન કોઈ પણ ભોગે વિશ્વાસે ચાલતું જ રહેશે અને ફરક પડ્યો છે ઘણો કારણ કે એમણે જે સ્વીકારતા ન હતા આવી કોઈ પ્રોજેક્ટ નથી તેઓ હવે સ્વીકારતા થયા કે આ પ્રોજેક્ટ અમે સ્થાયી કરીએ છીએ અને મુખ્યમંત્રી સુરત આવીને પ્રેસ કરીને કીધું કે અમે રદ કરીએ છીએ પરંતુ અમને આ ભાજપની સરકારમાં અમને કોઈ પણ જાતનો ભરોસો વિશ્વાસ નથી એટલે અમને શ્વેત પત્ર જોઈએ છે હાલ સમાચારમાં સમય થયો છે એક બ્રેક નો स्टेट्स के सात हजार से ज्यादा खिलाड़ी गुजरात में छत्तीस खेलों में खेल अपना दिखाएंगे देश को जोड़ने और जीतने के रिकॉर्ड नए बनाएंगे आप भी जुड़ने के लिए रहिएगा तैयार गुजरात में हो रहे हैं पहली बार 36th नेशनल गेम्स 2022 थाउजेंड सितंबर से उनतीस अक्टूबर जुड़ेगा इंडिया जीतेगा जुड़े इंडिया तीखी मिर्ची <laughs> मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ मेरे भाई चल चल मेरे भाई मोदी को हराएंगे साथ लड़ेंगे सत्ता पाएंगे चल मेरे भाई लोकसभा हारे लग जाओगे किनारे चल मेरे भाई

भा चल चल मेरे भागा प्रेजेंटेड बाय पतंजलि मसाले सौ फीसदी शुद्ध स्वाद व सेहत वाले બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે પોલીસ ગમે તેટલા પ્રયત્નો કરે પણ આવા અસામાજિક તત્વો પર કાબુ નથી કરી શક્યા રાત્રિએ પાંડેસરા વિસ્તારમાં આવા જ અસામાજિક લુખા તત્વોનો આતંક સીસીટીવીમાં થયા છે જેમાં પાંડેસરાના જોઈ અંબેનગરમાં હાથમાં હથિયારો લઈને નીકળેલા કેટલાક ઈસમો સોસાયટીમાં ખુલ્લેઆમ ફરતા હોય અને ઘરોમાં અને દુકાનોમાં તોડફોડ કરતા નજરે ચડ્યા છે આવા લોકોના આતંકથી આખા વિસ્તારમાં લોકોમાં ભય ફેલાઈ જતો હોય પોલીસ આવા લુખા તત્વો પર કાબુ મેળવે અને સ્થાનિક લોકોમાં ભય દૂર થાય એવી માંગ વધી રહી છે શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ યથાવત છે સુરત શહેર જિલ્લામાં ગઈકાલે નવા ઓગણત્રીસ કેસ નોંધાયા હતા ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતાં હવે નવરાત્રી શરૂ છે તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે જેના કારણે કોરોના સંક્રમણમાં નજીવો વધારો થયો છે તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરૂર છે કોરોનાથી સાજા થયેલા દર્દીની વાત કરવામાં આવે તો શહેરમાં એકત્રીસ અને જિલ્લામાં આઠ મળી શહેર જિલ્લામાં ઓગણચાળીસ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા એકસો થઈ છે શહેરમાં બાવીસ અને જિલ્લામાં સાત કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ ઓગણત્રીસ કેસ પોઝિટિવ નોંધાયા હતા આ સાથે જ અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા બે લાખ આપી સાજા થઈ ચૂક્યા છે સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં વધારાના કારણે એક્ટિવ કેસમાં પણ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે શહેરના ઉધના વિસ્તારની જલારામનગર સોસાયટીમાં અંગત અદાવતમાં મોટરસાયકલ સળગાવી કેટલાક અજાણ્યા લોકો ફરાર થઈ ગયાની ઘટનામાં સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો છે અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં પાર્ક કરેલ મોટર સાયકલને રાત્રિના સમયે ત્રણ જેટલા અજાણ્યા ઈસમો આગ લગાવતા હોવાના ફૂટેજ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે અને સુરક્ષાને લઈને ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના તમામ દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરતમાં ગોડાદરાથી લિંબાયત સુધીનો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વડાપ્રધાનને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી આ બધાની વચ્ચે પાંચ વર્ષનો બાળક ઋષિ પુરોહિત મોદીના વેશમાં આવ્યો હતો જે તમામમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો આ બાળક એ ઝેડના તમામ અક્ષરોમાં સરકારની જુદી જુદી યોજનાઓ મોઢે બોલ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પણ નાનાથી લઈ મોટાઓમાં ખૂબ જ લોકપ્રિયતા જોવા મળી રહી છે અને એનું એક ઉત્તમ ઉદાહરણ આજે સુરતમાં પીએમના રોડ શો દરમિયાન જોવા મળ્યું પીએમ નરેન્દ્ર મોદી આજે જુદા જુદા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તને લઈ સુરતના લિંબાયત ખાતે આવ્યા હતા દરમિયાન ગોડાદરાથી લિંબાયત નીલગીરી સભા સ્થળ સુધી અઢી કિલોમીટરનો રોડ શો યોજાયો હતો જેમાં વડાપ્રધાનને મળવા અને અભિવાદન પાઠવવા મોટી સંખ્યામાં જનમેદની સમગ્ર રૂટ ઉપર ઉમટી પડી હતી આ બધાની વચ્ચે પાંચ વર્ષનો ઋષિ પુરોહિત આબેહૂબ મોદીનો ગેટઅપ કરીને આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ઋષિ પુરોહિત પીએમના હેલીપેડ પાસે બનાવવામાં આવેલા રાજસ્થાની સમાજના પાંચ નંબરના સ્ટેજ પર છોટે મોદી બનીને આવ્યો હતો પાંચ વર્ષનો આ છોટે મોદી પીએમ નરેન્દ્ર મોદીના કાર્યો અને નેતૃત્વથી પ્રભાવિત થયો છે આ છોટે મોદી જેને પોતાના આદર્શ માની રહ્યો છે તેવા નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવ્યા ત્યારે તેમને અભિનંદન પાઠવવા આબેહૂબ છોટે નરેન્દ્ર મોદી બનીને આવ્યો હતો એને લઈ તે રોડ શોમાં ઉપસ્થિત તમામમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે આજે પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નાનાથી લઈને મોટામાં મોદી ખૂબ જ લોકપ્રિય નેતા છે ત્યારે આ બધાની વચ્ચે સુરતનો પાંચ વર્ષનો આ રિષિ પુરોહિત તમામ કરતાં પોતાને પીએમનો ખૂબ જ મોટો ચાહક ગણાવે છે તે વડાપ્રધાનથી પ્રભાવિત થઈ હર હંમેશ નરેન્દ્ર મોદીના ગુણગાન વાગોળ્યા કરે છે સાથે જ્યારે પણ કોઈ વેશભૂષા સ્પર્ધા હોય ત્યારે તે દર વખતે નરેન્દ્ર મોદીનો જ ગેટઅપ કરીને ભાગ લે છે સુરતમાં રહેતો રાજસ્થાની સમાજનો આ પાંચ વર્ષીય ઋષિ પુરોહિત દેશના પીએમનો એટલો મોટો ચાહક છે કે નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં લાગુ કરાયેલી જુદી જુદી યોજનાઓને તે સડસડાટ મોઢે બોલી જાય છે એથી થી ઝેડમાં જેટલા પણ અક્ષરો છે એ તમામ મૂળાક્ષરોથી શરૂઆત કરી સરકારની જુદી જુદી યોજનાઓ સડસડાટ મોઢે બોલે છે પાંચ વર્ષનો આ છોટે મોદી ખૂબી એવી બતાવે કે તે ખરેખર અન્ય કરતા વડાપ્રધાનનો ખૂબ જ મોટો ચાહક છે કિલ્લામાં ફોટોગ્રાફીના વીસ તથા વિડીયોગ્રાફીના સો નક્કી કરાયા છે ડી પ્રોફેશનલ કેમેરાથી ફોટોગ્રાફીના પાંચસોનો દર ચૂકવવો પડશે સુરતના ઇતિહાસના સાક્ષી એવા ચોકબજારના ઐતિહાસિક કિલ્લાના રિસ્ટોરેશન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે લોકો માટે તેને ખુલ્લો મૂક્યો હતો આ કિલ્લો ખુલ્લો મૂકવા સાથે જ તેમાં પ્રવેશ ફી અને ફોટોગ્રાફીના દર પણ નક્કી કરાયા છે ચોક બજાર ખાતે તાપી નદીના કાંઠે સોળમી સદીના જર્જરીત થઈ ચૂકેલા ઐતિહાસિક કિલ્લાના ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન મહાનગરપાલિકાએ કરી છે છપ્પન કરોડ રૂપિયાના ખર્ચે કિલ્લાના સંરક્ષણની કામગીરી પૂર્ણ થયા બાદ બે હજાર અઢારમાં કિલ્લો જાહેર જનતાની મુલાકાત માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણની કામગીરી પૂરી થયા બાદ મુલાકાતીઓ માટે ટિકિટ વિન્ડો ક્લોકરૂમ સોવેનિયર શોપ મુખ્ય પ્રવેશ પહેલા મોટ ડ્રો બ્રિજ અને પાર્શલ બ્રુજની સુવિધા ઉભી કરવામાં આવી હતી આ સિવાય મુખ્ય પ્રવેશની અંદર ઓપન એરિયામાં પ્રતિદિન સાંજના સમયે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સુરત પાલિકા દ્વારા શહેરના કિલ્લાના પહેલા અને બીજા ફેઝની કામગીરી પૂરી કરાયા બાદ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ સાથે પ્રવેશ ટિકિટ અને ફોટોગ્રાફી માટે પણ ભાવ નક્કી કરવામાં આવ્યા છે કિલ્લાની મુલાકાત માટે ત્રણથી છ વર્ષ સુધીના બાળકો માટે વીસ સત્તરથી સાહીઠ વર્ષના વયસ્કો માટે ચાલીસ અને સાહીઠ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન માટે વીસ રૂપિયાના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે આ ઉપરાંત આ કિલ્લામાં ઘણા લોકો લોકેશનને લઈ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરવા આવતા હોય તે માટેના રેટ પણ નક્કી કરાયા છે જેમાં ફોટોગ્રાફીના વીસ રૂપિયા તથા વિડીયોગ્રાફીના સો રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રોફેશનલ કેમેરાથી અથવા મિરર લેસ કેમેરાથી ફોટોગ્રાફીના પાંચસો રૂપિયાનો દર નક્કી કરાયો છે આ ઐતિહાસિક કિલ્લાની મુલાકાતમાં વધુમાં વધુ બાળકો લાભ લઈ શકે તે માટે શાળાઓ ટ્યુશન ક્લાસીસ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ માટે ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપના દર નક્કી કરાયા છે જેમાં શાળાઓ તથા ટ્યુશન ક્લાસીસ માટે વાર્ષિક પાંચસોથી અમર્યાદિત વાર્ષિક પ્રવેશ માટે પાંચ હજારથી લઈ ચાળીસ હજાર સુધીના દર નક્કી કરાયા છે કોલેજ તથા ઇન્સ્ટિટ્યૂટ માટે વાર્ષિક પાંચસો તેમજ વિદ્યાર્થીની અમર્યાદિત વાર્ષિક પ્રવેશ માટે દસ હજારથી એસી હજાર નક્કી કરવામાં આવ્યા છે કે કિલ્લાની મુલાકાતનો સમય મંગળવારથી રવિવારે સવારે દસ થી સાંજે છ કલાક સુધી રહેશે જ્યારે ટિકિટ બારીનો સમય મંગળવારથી રવિવારે સવારે દસ કલાકથી સાંજે ચાર વાગીને દસ મિનિટ સુધીનો રહેશે જ્યારે દર સોમવારે તથા રાષ્ટ્રીય તહેવારો તેમજ મુખ્ય તહેવારોના દિવસે બંધ રાખવામાં આવશે મારું નામ પૃથ્વી રાંગણેકર છે અને હું કિલ્લામાં ક્યુરેટર છું કિલ્લાના સંરક્ષણની કામગીરી પૂર્ણ થયેલ છે અને કાલે માન્ય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે કિલ્લાનું ઈ લોકાર્પણ કરવામાં આવેલ અને આજથી કિલ્લો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કિલ્લાની મુલાકાતના દર ત્રણથી સોળ વર્ષોના બાળકો માટે વીસ રૂપિયા છે સત્તરથી સાઠના લોકો માટે ચાલીસ રૂપિયા છે અને સિક્સટી પ્લસના સિનિયર સિટીઝન્સ માટે વીસ રૂપિયા છે તે સિવાય આપણે સ્કૂલ્સ કોલેજિસ ઇન્સ્ટિટ્યુટ ટ્યુશન ક્લાસીસ માટે ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપ ચાલુ કરી છે જેના અંદર પાંચસો વિઝિટ્સથી અમર્યાદિત વિઝિટ સુધીની આપણે અલગ અલગ સ્કીમ્સ રાખેલી છે જેથી આ ઇન્સ્ટિટ્યૂટને તેનો લાભ મળી શકે કિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની વિવિધ કલાકૃતિઓ ડિસ્પ્લે કરવામાં આવી છે અને અંદાજીત ત્રીસ ગેલેરીઓની આસપાસ મુલાકાતીને જોવા મળે છે જેમ કે સ્ટોન સ્કલ્પચર્સ છે બ્રોન્ઝ સ્કલ્પચર્સ છે કોપર બ્રોન્ઝેસ ફિલાટેલી કલેક્શન આઇવરી વુડ આર્ટ એવી અલગ અલગ થીમ્સની ગેલેરીઝ મુલાકાતીઓને જોવા મળશે અને તે સિવાય સંપૂર્ણ સંરક્ષિત કિલ્લો મુલાકાતીઓને જોવા મળશે હાલ સમાચારમાં બસ આટલું જ અને નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર